યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપે કાત્યાની માનું છઠ્ઠું સ્વરૂપ છે અને છે કે આ છઠ્ઠા સ્વરૂપની પૂજા રંગે ચંગેથી કરવામાં આવે છે ધાર્યા કામ પૂર્ણ કરે છે કાત્યાની મા ભગવતીનું સ્વરૂપ ગણાય છે માં દેવી ભગવતી તરીકે ઓળખાય છે અને ધાર્યા કામ લોકોના પૂરા કરે છે વાત કરીશું કાલના પંચાંગની કાલે તારીખ બે દસ બે હજાર બાવીસના રવિવાર રહેશે તિથિ વિક્રમ સવત બે હાજર આસો આસોસુ સાતમ રહેશે જે રાશિ છે એ ધન રાશિ છે ધન રાશિના મૂળાક્ષર મને ટ છે નક્ષત્ર મૂળ રહેશે સવારના એક ત્રેપન સુધી યોગ સૌભાગ્ય રહેશે જે કરણ છે એ ઘર રહેશે પંચક કે વિછડોની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછડો પણ નથી સૂર્ય રાશિ કન્યા છે અને જે ચંદ્ર રાશિ છે એ ધન છે સૂર્યોદયની વાત કરો તો સવાર છ ને ચૌદ કલાકનો સૂર્યોદય થશે અને જે સૂર્યાસ્ત છે એ સાંજે છ ને સાત કલાકનો સૂર્યાસ્ત જોવાશે ચંદ્રોદય બાર બેતાલીસ નો ચંદ્રોદય અને જે ચંદ્રાસ છે દસ ચોપન નો છે અભિજીત મુહૂર્ત વાત કરો તો અગિયાર સુડતાલીસ થી બાર ચોત્રીસ અગિયાર સુડતાલીસ થી બાર ચોત્રીસ અભિજીત મુહૂર્ત રહેશે અને જે રાહુકાળ છે એ ચાર ચોત્રીસ થી છ ને છ નો કાલે રાહુકાળ છે તો આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કાર્ય ના થાય તેનું વિશેષ પ્રકારનું ધ્યાન રાખીશું દિવસ સારો શુભ ગણવામાં આવ્યો છે કોઈ પણ સારા કાર્ય કરવા હોય તો કાલે સાતમનો દિવસ છે શુભ તમારું ફળ મળી જશે જી બેન જી બિલકુલ મારા જ આવતીકાલે રવિવાર છે ત્યારે જણાવશો દિન વિશેષ વિશે કાલે રવિવાર કાલે સાતમું નો આજે છઠ્ઠું નો છે અને કાલે સાતમું નો કાલે રાત્રિ નું ગણવામાં આવ્યું છે કહેવાય છે કે કહેવાય ઉગ્ર સ્વરૂપ ભયંકર સ્વરૂપમાં કાલે રાત્રિ નું છે કહેવાય છે કે એમને કહેવાય છે કે ભાઈ માથાથી માડીને કહેવાય છે પગ સુધી કહેવાય છે કે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સાતમની સમાપ્તિ કાલે છ ને તેતાલીસ છે કાલે સૂર્યનારાયણનો દિવસ છે સૂર્ય ભગવાન જળ અર્ધ્ય કરો એક ગાયત્રી ચાલીસા કરો તો અતિ શુભ ગણાશે તો કાલે ચોક્કસ કરશો તો જીવનમાં કોઈ સારા સમાચાર મળી જશે પહેલું ચોગડ્યું છે લાભ છે જે નવ થી દસ નું રહેશે લાભ ચોગડ્યું નવ થી દસ એકતાલીસ પછી આવશે અમૃત ચોગડ્યું દસ એકતાલીસ થી બાર નું ત્રીજું શુભ ચોગડ્યું એક ઓગણચાલીસ થી ત્રણ નું આ થાય સારા અને શુભ ચોગડિયાની વાત વાત કરીશું રાત્રિના ચોગડિયામાં પહેલું ચોગડિયું શુભ છે જે છ 5 થી 7 38 નું રહેશે અને પછી આવશે અમૃત ચોગડિયું જે સાત 38 થી 9 ને 8 નું રહેશે આ થયા કહેવાય છે કે ભાઈ રાતના ચોગડિયામાં સારા ચોગડિયા કોઈ સારા ભગવાનના કહેવાય છે કે ભાઈ ચંડી પાઠ કરવા હોય સ્ત્રોત કરવા હોય ગરબો કરવો હોય તો આ સારા સમય દરમિયાન કરો તો શુભ ફળ મળે છે જીબે જી બિલકુલ મહારાજ તો જે રીતે નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજે છઠ્ઠું નોરતું તેનું મહત્વ શું છે તે સમજાવશો હવે વાત કરીએ તો ભાઈ આજે કહેવાય છે કે કાત્યાની માનો કહેવાય છે કે ભાઈ દિવસ છે તો આ કાત્યાની માનો દિવસ કેવી રીતે થયો એનું મહત્વ જાણીશું તો કહેવાય છે કે વખતની વાત છે જ્યાં ઋષિક કાત્ય હતા અને આ ઋષિક કાત્યના કહેવાય છે કે ભાઈ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાનનો જન્મ થયો હતો આજથી વર્ષો પહેલાં મહર્ષિ કાત્યાનનો જન્મ થયો હતો અને આ મહર્ષિ કાત્યાન મા ભગવતીના બહુ મોટા ઉપાસક હતા મા ભગવતીની બહુ સેવા કરતા હતા માતાજી કહેવાય છે કે એમને અતિ પ્રિય હતા અને કહેવાય છે એમને ઘણા વર્ષો સુધી કઠિન તપ કરીને મા કાત્યાના કહેવાય છે કે ભાઈ ભગવતીનું સ્વરૂપ કહેવાય છે કે ભાઈ ધારણ કરે એવા આશીર્વાદ લીધા અને કહેવાય છે કે ઘણા વર્ષો પછી એમના ઘરે મા ભગવતી કાત્યાનીમાં જન્મ થયો તેથી એમને કાત્યાની માં કહેવાય છે કાત્યાના ઋષિના કહેવાય છે કે બાળક તરીકે કાત્યાની માતાનો જન્મ થયો નવરાત્રિનું કહેવાય છે કે આ નોરતું અતિ પ્રિય પ્રિય છે કહેવાય છે કે ભાઈ આ નવરાત્રિના નોરતા પર મા કાત્યાનને કાત્યાનીને તમે મધ અર્પિત કરો એ ખૂબ પ્રિય છે કહેવાય છે કે ભાઈ મા કાત્યાનીને સૌથી પ્રિય એક કેળાને મધ છે તો આજે જે તે વ્યક્તિઓ કહેવાય છે કે ભાઈ તમારા દેવી દેવતાની પૂજા કરતા હોય તો એક મધની સીસી અથવા તો થોડું મધ અને કેળા ચઢાવવાનું રાખો તમારે ત્યાં આજુબાજુમાં માતાજીની આરતી થતી હોય તમારા ઘરમાં પ્લોટમાં કે કોઈ બી જગ્યાએ ત્યાં મધ અને કેળાનું કહેવાય છે કે ભાઈ પ્રસાદ ચડાવો તો અતિ શુભ થશે કહેવાય છે કે માતાજીની જમણી તરફનો જે ઉપરવાળો હાથ છે એ અભય મુદ્રામાં છે અને જે નીચે વાળો હાથ છે એ કહેવાય છે કે એમના વરમુદ્રામાં છે માતાજીનું જે સ્વરૂપ છે આ અભય મુદ્રાને વરમુદ્રા વાળું સ્વરૂપ છે અને કહેવાય છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશના તેજથી આટલું બધું કહેવાય છે કે એમનું પ્રાગટ્ય થયું છે કહેવાય છે ત્રણેય જણે તમે કદાચ ચંડી પાઠ વાંચતા હોય તો ચંડીપાટના અધ્યાયમાં પણ કહેવાય છે કે એનું વર્ણન છે કે જ્યારે કહેવાય છે કે મહીસાસુર નામના રાક્ષસને કહેવાય છે કે દરેક દેવી દેવતાઓ હારી ગયા હતા ત્યારે દરેક જણે કહેવાય છે કે ભાઈ એમના અસ્ત્ર શસ્ત્ર એમના તેજ સાથે મા દુર્ગાનું સ્વરૂપ કહેવાય છે તાર કર્યું અતિ વિશાળ અતિ કહેવાય છે કે ભાઈ કૃપાએ માન સિંહની સવારી પર જાય છે અતિ કહેવાય છે કે ભાઈ વિશાળ છે એમનું સ્વરૂપ એમનું તેજ ખૂબ જ કહેવાય છે કે વિશાળ છે આખોનું જે દ્રશ્ય છે

જમીન મકાન થી પણ ફાયદો છે મંગળ તમારો બહુ જ સારો રાશિનો જમીન લાભ જોવાય છે પણ કોર્ટ કચેરીની સમસ્યાઓથી દૂર રહીશું તમારા કહેવાય છે વૃષભ રાશિ વિચારોમાં બદલાવ આવે નવા વિચારો નવું ઉદ્ગમ નવા વિચારોમાં પોઝિટિવિટી ચોક્કસથી જોઈ શકશો મગજ શાંત રાખીને કાર્ય કરીશું જે તે કાર્ય કરો મગજ શાંત રાખીને કામ કર્યો પરિવાર સાથે દિવસ સારો મોજ મજામાં પસાર થાય ધન ધનહાનિ ના થાય તેનું ધ્યાન રાખીશું શુભ કલર પીળો શુભ નંબર ત્રણ મિથુન રાશિવાળાને ધન સમજી વિચારીને વાપરવાનું છે જે તે જગ્યાએ પૈસા વાપરો છો ખોટી જગ્યાએ પૈસા ના વપરાય ખોટી જગ્યાએ પૈસાનો કહેવાય છે કે ભાઈ ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખીશું યોગ અને ધ્યાન કરવાથી ફાયદો થશે આર્થિક મુશ્કેલી નાની મોટી તમારા જીવનમાં આવેની તેનું ધ્યાન રાખીશું લગ્નના જે કહેવાય છે કે ભાઈ સાથે ગ્રહસ્થિઓ સાથે લોકો જે છે મિથુન રાશિવાળા જાતકો એવા એવા મિથુન રાશિવાળા જાતકો માટે લગ્ન જીવન થોડુંક સંભાળવાનું છે નાની મોટી કહેવાય છે કે ભાઈ ઘરમાં કે ભાઈ વાત વિચારણામાં કોઈ મોટી સ્વરૂપ ના થાય પરિવારના સભ્યો સાથે કહેવાય છે કે ભાઈ મોટું સ્વરૂપ ના થાય ખાસ ધ્યાન રાખશું મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે વાત કરીશું કર્ક રાશિવાળા જાતકોની તો કિંમતી સમાનનું ધ્યાન રાખીશું તમારે જે કહેવાય છે સોના ચાંદી પર્સ પાકીટ કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખીશું ખોટી દલીલો નહીં કરવાની ખોટી દલીલો ના થાય તેનું ધ્યાન રાખીશું ખાલી સમયમાં રમત રમાય કોઈ પણ કહેવાય છે ખાલી સમયમાં તમારું પોતાના કહેવાય છે મનગમતી રમતો રમી શકો એમ છો નાના મોટા ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું શુભ કલર લીલો શુભ નંબર પાંચ વાત કરીશું સિરાસી જાતકોની તો સિરાસી માતા તરફથી ધન લાભ છે તમારી માતા તરફથી તમારા કહેવાય છે કોઈ પણ સ્ત્રી તરફથી તમને આર્થિક સ્થિતિ સુધરતી જણાય છે યાદગાર દિવસ સુંદર મજાનો દિવસ છે મનને નિયંત્રણ રાખીને કાર્યકર્શો તો અતિ લાભ થશે મનમાં જે તે વિચારો છે એને કાબૂમાં રાખજો મન ના કહેવા છે કોઈ પણ નાના મોટા અસહયોગ વિચારો મગજ ઉપર ચાલતા હોય તો એને સાવધાન રહેવાનું છે નકારાત્મક ઉર્જાઓથી દૂર રહીશું નાની મોટી શ્વાસની સમસ્યા ક્યાંક ને ક્યાંક જોવે રહી છે ખાસ કરીને કહેવાય છે હૃદય અથવા આંખોની સમસ્યા ન થાય ધ્યાન રાખો આંખો ભારે લાગ્યા કરે કે પછી હૃદયને લગતી સમસ્યાઓ ન થાય સી વાળા ધ્યાન રાખશે શુભ કલર કથા શુભ નંબર આઠ રહેશે કન્યા રાશિ વાળા નવા સંબંધો બંધાવવાની શરૂઆત થશે કોઈ પણ નાના મોટા નવા સંબંધો તમારા ચોક્કસથી આગળ જતા ગતિમાન થાય વસ્તુઓ સંભાળીને મૂકો જે તે વસ્તુઓ તમે મૂકો છો ખોવાઈ ના જાય આડી અવડી ના મૂકાઈ જાય અથવા તો કોઈ ખોટી જગ્યાએ ના પહોંચી જાય તેનું ખાસ કન્યા રાશિ વાળા ધ્યાન રાખે વસ્તુઓ સંભાળીને મૂકે કામના સ્થળે ચોક્કસથી નાના મોટા વખાણ થશે કામની જગ્યાએ તમારા કાર્યોમાં ચોક્કસથી સારા એવા વખાણ થાય દાન થાય શુભ કલર પીળો શુભ નંબર ચાર થાય જી ભાઈ જી બિલકુલ મારે આપણી સાથે દર્શક મિત્રો જોડાય ગયા છે જે જણાવશો આપનો જન્મ તારીખ સમય સ્થળ અને આપનો સવાલ લગ્ન માટે જન્મ તારીખ જન્મ તારીખ છે પાંચમી જાન્યુઆરી નાઇન્ટીન સમય સમય છે એનો બપોરે એક ને અને સ્થળ વડોદરા જી

તો કહેવાય છે કે આ તમારું સ્વાસ્થ્યની જે તકલીફ છે ધ ફૂલ કરીને નીકળ્યું છે મેજર આકારના કાર્ડ છે પહેલા નંબરનું કાર્ડ કહેવાય છે કે સૌથી પ્રથમ ટાર્ટ શું સૂચવે છે ચોક્કસથી સૂર્ય છે કે દેખાય છે સૂર્ય જ્યારે નબળો હોય સૂર્ય કહેવાય છે કે ભાઈ તમારી કુંડળીમાં ક્યાંય ને ક્યાંય આરામગતી આપતો હોય ત્યારે આ વસ્તુ થાય સૂર્યની પૂજા ઉપાસના કરી એટલે સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે તો કહેવાય છે કે જ્યારે સૂર્ય કહેવાય છે કે કુંડળીમાં નબળો હોય તો એને સરસ કરવા શું કરવું એને પ્રબળ કરવા શું કરવું તો દરરોજ સૂર્યાસ્તકનો પાઠ થાય તો ચોક્કસથી કરો તાંબાની વીઢી

પણ એ જાય છે પછી લાગે છે કે ભાઈ આવનારું બીજું આવનારું બહુ જ સારું છે તો તમે ચિંતા ના કરશો બેન થઈ જશે ડિવોર્સ તમારે ચિંતા ના કરો સારી દશા ચાલી રહી છે પતી જશે કામ છ થી સાત મહિનામાં તમારું કોઈક સારી જગ્યાએ ગોઠવણ પણ થઈ જશે કોઈ મોટી વાત નથી શું કરવાનું છે શનિકેતુના માટે શનિકેતુનો સ્થાપિત યોગ દૂર કરો એટલે તમારું જીવન સુંદર અને સારું થઈ જાય હવે શનિકેતુના સ્થાપિત યોગ માટે એક મરીન એકવા નામનો સ્ટોન છે મરીન એકવા તો મરીન એકવા નામનો સ્ટોન પહેરવાનું રાખો બીજું દસ શનિવારે

લગ્ન ના યોગ ક્યારે છે શુક્ર મંગલ કુંડળી માં જોડે છે ગુરુ ની મહાદશા ચાલે છે અને શનિ ની અંતરદશા છે

સવાલ અને સર મારા વાઇફને સરકારી નોકરી મળી છે પણ એમાં કાયમી થવાનો ચાન્સીસ છે આ એમની તમારા વાઇફની કુંડળી છે આ હા હા ચલો વૃષભ રાશિનો ચંદ્ર શ્રી રાશિનો લગ્ન મૃક્ષ નક્ષત્ર આઠમની તિથિ યોગ સિદ્ધિકરણ કવલો દસમા સ્થાનમાં મંગળ ને ચંદ્ર જોડે છે ચોક્કસથી સરકારી નોકરીના યોગ પ્રબળ છે કાયમી સરકારી નોકરીમાં છે શંકાને સ્થાન નથી ને આગળ જતા કહેવાય છે કે ઘણા મોટા પદો પણ મળતા રહેશે એટલે પ્રમોશનની પણ શક્યતાઓ બહુ જ સારી છે

સમય રાહુની મહાદશાની અંદર રાહુની અંતર દશા છે જયારે પણ રાહુની મહાદશા ની અંદર રાહુ ની અંતર દશાવે દરેક વ્યક્તિઓને કહું છું રાહુની મહાદશા ની અંદર રાહુ ની અંતર દશા આવતી હોય એટલે કે જીવનનો આકરો તબક્કો ચાલતો હોય એટલે કેવાય છે કે ભાઈ તન મન ધન થી તમે

ગુરુ લાભસ્થાનમાં છે વેપાર ધંધો કરાવો નોકરી સરકારી કે પ્રાઇવેટ ના કરાવશો ગુરુ બહુ સારો છે વેપાર ધંધો કરાવો નાનો મોટો ઘણો લાભ થાય અને કહેવાય છે કે આગળ જતાં કહેવાય છે પ્રગતિ પણ થશે એની ગુરુ ઉંચનો હંમેશા ધંધામાં ફાયદો અપાવે બેન તો એટલું કરાવજો દરરોજ એને કહેજો પીપળે જળ ચડાવે અડધર નાખીને અને વિષ્ણુ ભગવાનની બને એટલી પૂજા કરે ચોક્કસથી મોટા લાભ થશે એને

રાશિ વાળા જાતકોની વાત કરીશું તો ધનના ખર્ચા નાના મોટા જોવા જાય છે જમીન મકાન માટે દિવસ ખૂબ ઉત્તમ છે તમારે ક્યાંય રોકાણ કરવું હોય પ્રોપર્ટી ખરીદવી હોય ભૂમિથી તમને કહેવાય લાભ જોઈતો હોય તો જમીન મકાનમાં કાલે દિવસ ઘણો સુંદર સારો છે વૃશ્ચિક રાશિવાળા વિચારો પર કાબુ રાખીશું નકારાત્મક વિચારો ખોટી ચિંતાઓ મગજ ઉપર ભય નહીં રાખીએ દિવસ અતિ સુંદર જોવાશે સાધન ચલાવતા બહાર ધ્યાન રાખવાનું છે બાર જાઓ કાલે થોડુંક સાધન ચલાવતા વૃશ્ચિક રાશિવાળા ધ્યાન રાખે શુભ કલર સફેદ શુભ નંબર એક રહેશે ધન રાશિવાળા સમસ્યાઓનો ઉકેલ મળે જે તે કહેવાય છે કે મનમાં અસમંજસ છે મનમાં કહેવાય છે કે ભાઈ ખબર નથી પડતી શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું તો એવાનું નિવારણ ચોક્કસથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવશે ધનરાશિવાળા ઉધાર આપવું કે લેવું નહીં કોઈની પાસે ઉધાર આપવાનું કે લેવાનું નથી દિવસ અતિ સુંદર જોવાય છે કામના સ્થળે સફળતા મળતા ચોક્કસથી એંધાણ છે જીવનમાં કોઈ નવા વળાંક આવશે જીવનમાં કોઈ નવા માર્ગ મળે શુભ કલર કાળો અને શુભ નંબર બે રહેશે જીવન જે બિલકુલ મારે જવાબ જણાવશું મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે વાત કરીશું મકર રાશિવાળાની તો કોઈની જોડે મતભેદ ના થાય ખોટા નાના મોટા કહેવાય છે મન દુઃખ ના થાય તેનું ધ્યાન રાખીશું મકર રાશિવાળા થોડું સાચવીને કાલે જમીન મકાન વડે લાભ થતા જોવાય છે આર્થિક સ્થિતિ સારી છે મોસર પક્ષથી લાભ છે મામા મામી માસા માસી નાના નાની તરફથી કોઈક ને કોઈક નાના મોટા લાભ થાય અને દિવસ દરમિયાન આળસ જણાય કામ કરવાની ઈચ્છા ના થાય હોતી એ ચલતી એ થતી એ બધું થયા કર શુભ કલર ગુલાબી શુભ નંબર સાત કુંભરાશી સ્વાસ્થ્યમાં મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય ધાર્મિક કાર્યો શરૂઆત થઈ રહી છે ધાર્મિક કાર્યોમાં સફળતા આવશે મહેનત રંગ લાવશે શુભ કલર જામલી શુભ નંબર પાંચ રહેશે મીન રાશિવાળાને ધન બચાવીને રાખશે તો ફાયદો છે નાની મોટી તકોથી દિવસ સારો

ભાઈ સૌને હાર્દિક અભિનંદન છે ધન થી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો હાસ્યનું તોરણ હંમેશા તમારા ઘરે ઝુલતું રહે ભાગ્યનું પાનુ હંમેશા તમારું ખુલતું રહે અને ધન કુબેર ના ભંડાર હંમેશા તમારા ઘરે ભરાતા રહે અને બહુ ભરાય તો જો દીપિકાબેન અમે બે અહીંયા બેઠા આપી જજો વાત કરીએ તો કાલે જન્મ પણ જન્મ દિવસ એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ દીપિકા બેન નીકાળ છે અને જોઈશું કે આવનારું વર્ષ કેવું રહેશે ધ હાઈ પ્રિઝિસ્ટ કરીને કાર્ડ છે કહેવાય છે કે ભાઈ સેકન્ડ મેજર હલકાના કાર્ડ છે ટેરોટમાં સેકન્ડ મેજર હલકાના એક કહેવાય છે કે આ ક્યાંક ને ક્યાંક રાહુના સાથે સંબંધ રાખે છે ટેરોટ કાર્ડ રાહુના ગ્રહ સાથે સંબંધ છે કહેવાય છે કે ચંદ્રનું કાર્ડ કહેવાય અને મેઇન જોવા જઈએ તો ચંદ્રનું ચંદ્ર બિરાજમાન છે નીચે ચંદ્ર છે ચંદ્રનું કાર્ડ છે ચંદ્ર સાથે બિરાજમાન કાર્ડ છે શું સૂચવે છે આ કાર્ડ સાચા વ્યક્તિઓને પારખવાની વ્યક્તિઓ તમારી સૂચવી રહ્યું છે તો આ ધ્યાન રાખો કાલે જેનો પણ જન્મદિવસ છે કહેવાય છે કે ખાસ કરીને સ્ત્રી શક્તિ પર સ્ત્રી પર કહેવાય છે કે ભાઈ થોડુંક સાવધાની સ્ત્રી તરફથી થોડુંક કહેવાય છે કે ભાઈ શક્ય હોય એટલું તમારે ધ્યાન રાખવાનું છે આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જવાશે પણ કહેવાય છે કે ભાઈ માનસિક સમસ્યાઓ ચંદ્રનો કાળ છે ને માનસિક સમસ્યાઓ નાની મોટી કહેવાય છે ફેરબદલ થતી જોવાય છે તો એવું ના થાય તેનું ધ્યાન રાખજો શારીરિક સમસ્યામાં કોઈ એવો વાંધો નથી આર્થિક સ્થિતિ ઘણી સુંદર છે પણ મેઇન માનસિક સમસ્યાઓ છે તો માનસિક સમસ્યામાં કંઈ ના થાય તેના માટે શું કરીશું દરરોજ સફેદ ફૂલ અને દૂધ કહેવાય છે કે ભાઈ શિવલિંગ ઉપર ચઢાવવાનું રાખીશું અને સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ અંબાર જ્યોતિલિંગના નામ છે તે બોલવાનું રાખીશું ઘણું શુભ અને સારું ચોક્કસથી વરસ થશે અને ઘણી રીતે તન મન ધનથી તો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા માહિતી આપી તે બદલ જય માતાજી મહાદેવ તો દર્શક મિત્રો હજુ પણ આપને કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તો ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર